સુરતના અડાજણમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે ઉદ્યોગપતિ ઉંમર જનરલની પંદર જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે આ દરોડા દરમિયાન કાપડ મેન્યુફેક્ચરિંગ અને એક્સપર્ટ અને સાથે જ કન્સ્ટ્રકશનના પણ હિસાબ ચકાસવામાં આવ્યા છે અને ઉદ્યોગપતિના નિવાસસ્થાને પણ ટીમ ત્રાટકી હતી અને દરોડા પાડવામાં આવ્યા છે સુરત ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવતા અફરાત વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે મનીષ જણાવશો ખાસ કરીને ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે ઉદ્યોગપતિના નિવાસ નિવાસસ્થાને ટીમ ત્રાટકી છે શું ખાસ પ્રોસિજર અત્યારે હાથ ધરાઈ જી મનીષ જી બિલકુલ ગત રોજથી જ જે ઇન્કમટેક્સ વિભાગ છે તે સુરતના ઉમર જનરલ જે છે તેમના બંગલે આ જે તપાસ ચાલી રહી છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરતનું રાનેર વિસ્તારમાં જે આવેલું છે ઉમર જનરલનો બંગલો છે લક્ઝરિયસ બંગલો છે ત્યાં આગળ ગત રાત્ર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ઉમર જનરલ જે કહેવાય કે મોટા ઉદ્યોગપતિ તરીકેની છાપ ધરાવે છે ત્યારે ત્રણસો કરોડની ઇન્કમટેક્સ પણ જે વાર્ષિક ભરે છે ત્યારે ઇન્કમટેક્સને કેટલી વિગતો મળી આવી હતી હિસાબ કિતાબમાં ઘોટાળો મળી આવ્યો હતો ત્યારે ઇન્કમટેક્સની ટીમ પ્રાકટી અટકીને તેમના જે તમામ નિવાસસ્થાને સાથે સાથે જે તેમની ઓફિસ છે ત્યાં પણ સર્ચ ચાલી રહ્યો છે હાલ જે પોલીસના બંદોબસ્ત સાથે આ સર્ચ છે તે ચોવીસ કલાકથી ચાલી રહ્યો છે મોટા જે દસ્તાવેજો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો તેવી શક્યતા વ્યક્ત કરી રહી છે વાત કરીએ તો સુરત શહેરમાં મોટું નામ ધરાવે છે ઉમર જનરલ તેમનો જે લગ્જસ બંગલો છે તે રાડેર વિસ્તારમાં આવેલો છે અને આ જે કાપડ સહિત જે કહેવાય કે ટેક્સટાઇલ ઉદ્યોગ સહિત સાથે જમીનના વ્યવસાય સાથે પણ જોડાયા છે ખૂબ મોટું નામ છે ત્યારે જે માર્ચ એન્ડિંગ આવ્યું છે અને આ માર્ચ એન્ડિંગમાં જે ઇન્કમ ટેક્સ વિભાગે ફરી શરૂઆત કરી છે ત્યારે બિલ્ડર જગત અને જે ઉદ્યોગપતિ જગતમાં છે તે ફફડાટ મચી જવા પામી છે કારણ કે સુરત શહેરમાં ઇન્કમટેક્સ છે જે મોટા માઠાઓ છે જે ઇન્કમ ટેક્સની ચોરી કરતા હોય છે તેને પકડવા માટે શોધકર હાથ ધરી ત્યારે આ બંગલામાં છે તો કોઈને પણ પ્રવેશ નથી તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે તમામ જે પોલીસ અધિકારી સાથે જે અધિકારીને રાખીને ઇન્કમ ટેક્સ વિભાગ હાલ સર્ચ ઓપરેશન કરી હથિયારધારી જે પોલીસ છે તેને પણ સાથ લેવામાં આવ્યો છે એટલે કહેવાય કે સુરત શહેરમાં જે ઉંમર જનરલ છે તે મોટું નામ ધરાવે છે લક્ઝરિયસ કારનો કાફલો પણ છે અહીં ગાડી અને કહેવાય કે જેમ તેમનો બંગલો છે તે પણ ખૂબ વિશાળ બંગલો છે અને મોટી જગ્યા આવેલો છે ત્યારે જે સુરત શહેરમાં ઇન્કમ ટેક્સ વિભાગના આ દરોદાથી ફફડાટ મચી જવા પામી છે તે પોતે જ કરોડથી વધુનો ટેક્સ ભરતા હોય અને તે ત્રણસો કરોડનો ટેક્સ ભરતા હોય તેવા જે વ્યક્તિ પર જે ઇન્કમ ટેક્સની ચોરી કરતા હોય તેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું ધરવામાં આવ્યું છે અને મોટી માત્રામાં જે કહેવાય કે દસ્તાવેજ ખંગારવામાં આવ્યો છે હાલ દસ્તાવેજની તપાસી ચાલી રહી છે જી જગના જી આભાર સમગ્ર માહિતી બદલ મનીષ